હેલો મિત્રો, હું છું નિગમ. સ્વાગત છે આપનું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની સેવ અને ચકરી, જે આપણે ફરાળમાં ખાતા હોઈએ છીએ. અગિયારસ હોય, જન્માષ્ટમી હોય કે કોઈ પણ ઉપવાસ હોય, આપણે ફરાળમાં નાસ્તામાં બટાકાની વેફર, કાતરી કે ફરાળી ચેવડો ખાતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે પોચી અને ક્રિસ્પી એવી સાબુદાણા બટાકાની સેવ અને ચકરી. તો શરૂ કરીએ રેસીપી. સાબુદાણા બટાકાની સેવ તથા ચકરી બનાવવા માટે મેં 1 કિલો સાબુદાણા લીધા, તેને સરખી રીતે પાણીથી ધોઈ લીધા હતા. ત્યારબાદ તેમાં થોડુંક પાણી રહે તે રીતે તેને 5 થી 6 કલાક માટે પલાળ્યા હતા. તો આ રીતે સરસ છુટ્ટા સાબુદાણા તૈયાર થયા છે. તો આવા એક એક દાણો છુટ્ટો રહે તે રીતે પલાળવાના છે. ત્યારબાદ 1 તપેલી સાબુદાણા લીધા હોય તો સામે 1/4 તપેલી પાણી લેવું અને આ પાણીને એક મોટા તપેલામાં ગેસ પર ગરમ થવા માટે મૂકવું. આ માપ પ્રમાણે બનાવશો તો એકદમ પરફેક્ટ સેવ અને ચકરી તૈયાર થશે. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં સાબુદાણાના ભાગનું સિંધવ મીઠું ઉમેરવું અને ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ગરમ થવા દેવું. 5 મિનિટ બાદ પાણી સરખું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું અને ત્યારબાદ તેને તાવેથા વડે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું. આપણે એકદમ ઘટ્ટ મિશ્રણ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, જેથી સાબુદાણા સરસ પાણીમાં ચડી જાય. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો સાબુદાણા પલાળીને સીધા તેમાં બાફેલા બટાકાઓ ઉમેરતા હોય છે, પણ તે રીતે કરવાથી સાબુદાણાની ચકરી ખૂબ કડક બને છે. તો આ રીતે સાબુદાણાને ગરમ પાણીમાં ચડાવવા જરૂરી છે. તો તમે જોઈ શકો છો મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે અને સાબુદાણા ખદખદવા લાગ્યા છે. તો આ રીતે સરખા ખદખદી જાય અને વ્હાઇટમાંથી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર ચલાવતા રહેવાનું છે અને કોન્સ્ટન્ટ તાવેથાથી હલાવતા રહેવું, જેથી નીચે ચોંટે નહીં. તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ ઘટ્ટ થઈ ગયા છે. હજુ થોડા ટ્રાન્સપરન્ટ થવામાં વાર છે, તો એને 2 થી 3 મિનિટ માટે હજુ આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ સાબુદાણા તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરીને તેને ઓવરનાઇટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી રાખીશું અને બીજે દિવસ સવારે તેમાંથી ચકરી બનાવીશું. હવે બીજે દિવસે સવારે સાબુદાણા સરસ સીજીને તૈયાર થઈ ગયા છે. તેમાં ભેળવવા માટે 2 કિલો બાફેલા બટાકા લીધા છે. બટાકા નરમ રહે તે રીતે બાફવાના છે. હવે આપણે સાબુદાણા ચેક કરીએ તો સરસ, જેમ રાંધેલા ભાત હોય તેમ ચોસલા પાડી શકીએ, તેમ સાબુદાણાના ચોસલા પાડી શકીએ છીએ. તે બિલકુલ નીચે દાઝ્યા નથી. તો આ રીતે ચડાવવાના છે. આ રીતે બનાવશો તો ચકરી ખૂબ જ સરસ બનશે. હવે બટાકાને ઘઉંના ચાળના પર આ રીતે મેશ કરવાના છે, ચમચા વડે ઘસીને મેશ કરવાના છે. આ રીતે કરશો તો બટાકામાં બિલકુલ કણી નહીં રહે અને સંચામાંથી પાડવામાં બિલકુલ તકલીફ નહીં પડે. જો મેશર વડે કરશો તો ઘણીવાર કણી રહી જાય છે બટાકામાં, તો તે સંચામાંથી નીકળશે નહીં અને ડબલ મહેનત થશે. એના કરતાં આ રીતે ઇઝી પડે છે. બટાકાને છીણીને પણ લઈ શકાય છે અને બટાકા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે નવા આવે છે તે જ લેવા. જો જૂના બટાકા હશે તો ચકરી લાલ થઈ જશે, તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે બટાકાને મેશ કરી લેવા. એકદમ ઝડપથી થઈ જાય છે આ પ્રોસેસ. તો આ રીતે બટાકા મેશ થઈને તૈયાર છે. તેને આપણે સાબુદાણામાં ઉમેરીશું. આ જ રીતે બાકીના બટાકાને પણ ચાળના પર ઘસીને મેશ કરીને તેને પલાળેલા સાબુદાણામાં ઉમેરીએ. અત્યારે મેં 1 કિલો સાબુદાણાની સાથે 2 કિલો બાફેલા બટાકા લીધા છે. તો આ માપ પ્રમાણે ખૂબ જ સરસ બને છે. ઘણા લોકો સાબુદાણા વધારે અને બટાકા ઓછા લે છે, તો તે રીતે પણ કરી શકાય છે. હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો અત્યારે 4 થી 5 ચમચી હું પેસ્ટ ઉમેરું છું. લીલા મરચાંમાં મેં લીંબુ નિતારીને તેની પેસ્ટ બનાવી છે. લીંબુના લીધે સેવનો કલર ખૂબ જ સરસ આવે છે. તેમાં જીરું પાવડર ઉમેરીએ
જો તમે લીલું મરચું ન ખાતા હો તો ન ઉમેરો તો પણ ચાલે, તેની જગ્યાએ કાળા મરી પાવડર કે લાલ મરચું પણ ઉમેરી શકો છો, પણ લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. સાબુદાણા ચડાવવામાં તો સાબુદાણાના ભાગનું મીઠું ઉમેરેલું જ હતું, હવે બટાકાના ભાગનું આપણે ઉમેરવાનું છે અને તેને સરખી રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે પહેલાં ચમચા વડે મિક્સ કરી પછી હાથ વડે મિક્સ કરવું. તો આ રીતે સાબુદાણા અને બટાકાને હાથેથી સરખા મિક્સ કરીને આપણે મિશ્રણ તૈયાર કર્યું છે. હવે આમાંથી આપણે સેવ અને ચકરી બનાવીશું. હવે સેવના સંચામાં જે આપણે રતલામી સેવ બનાવવા માટે જાળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે મોટા કાણાની જાળી મૂકી અને તેમાં સાબુદાણા બટાકાનું મિશ્રણ ભરવું. તો આ રીતે મિશ્રણ ભરી અને ઢાંકણ ઉપર થોડું તેલ લગાવી અને સંચાને બંધ કરવો. તમારી પાસે જો પિત્તળનો સંચો હોય તો તે પણ લઈ શકો છો. હવે અગાશીમાં જ્યાં સરખો તાપ આવતો હોય ત્યાં જાડું પ્લાસ્ટિક પાથરી અને આ રીતે પ્લાસ્ટિક પર સેવ પાડવી. માર્કેટમાં સાબુદાણા બટાકાની ચકરી તૈયાર મળે છે, પણ આ પ્રકારની સેવ ક્યાંય મળતી નથી. આ સેવ ખૂબ જ સરસ અને પોચી બને છે. ઘરમાં કોઈ ઉંમરલાયક વ્યક્તિ હશે તો તે પણ હોંશે હોંશે ખાશે તેવી સરસ બને છે. હવે બીજા સંચામાં મેં ચકરીની જાળી મૂકી અને સાબુદાણા બટાકાનું મિશ્રણ ભરી અને આ રીતે પ્લાસ્ટિક પર ચકરી પાડી છે. તો ચકરીને ગોળ પણ બનાવી શકાય છે અને આ રીતે સીધી સીધી સળી જેવી કરવી હોય તો તેવી રીતે પણ કરી શકાય છે. તો આ રીતે બધી ચકરી અને સેવ પાડી લીધી. તેને સુકાવવામાં 2 દિવસનો સમય લાગશે, તો 2 દિવસ તેને તાપમાં રાખવી. ત્યારબાદ તે સરખી રીતે સુકાઈ જશે એટલે તેને 12 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. 2 દિવસ તડકામાં સૂકવ્યા બાદ હવે આપણી સાબુદાણા બટાકાની સેવ અને ચકરી સુકાઈને તૈયાર છે. તેને આપણે ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીશું. તેલ સરખું ગરમ થઈ ગયું છે એટલે તેમાં આપણે ચકરી તળીએ. તો થોડીક જ સેકન્ડમાં ચકરી તળાઈ ગઈ છે અને આછા ગુલાબી રંગની સરસ ક્રિસ્પી ચકરી તૈયાર થઈ છે. આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. માર્કેટમાં જે ચકરી મળે છે તેમાં જીરું અને લીલા મરચાં ખૂબ ઓછા પ્રમાણમાં નાખેલા હોય છે, જેને લીધે જે ટેસ્ટી નથી બનતી. તો આ રીતે બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી બનશે. હવે ગરમ તેલમાં આપણે સાબુદાણા બટાકાની સેવ પણ તળી લઈએ. તમે જોઈ શકો છો એકદમ કઢાઈ જેટલી મોટી સરસ ફૂલીને તૈયાર થઈ છે. આ સેવ ખૂબ જ પોચી અને ટેસ્ટી તૈયાર થાય છે. ઘરમાં દાંત વગરની વ્યક્તિ હોય તો તે પણ ખાઈ શકે એટલી સરસ પોચી તૈયાર થાય છે. તો તૈયાર છે સાબુદાણા બટાકાની સેવ અને ચકરી. તમે પણ આ માપ અને રેસીપી પ્રમાણે ચોક્કસ બનાવજો. તમને આ સાબુદાણા બટાકાની સેવ તથા ચકરીની રેસીપી કેવી લાગી તે અમને ચોક્કસ જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનમાં મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ધન્યવાદ.